संकलित बाल विकास सेवा योजना अंतर्गत 6 वर्ष सुधीना बाळको सगर्भा महिलाओं धात्री माताओं तेमज 11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણક્ષમ આહાર માટે આહાર પેકેટ આંગણવાડી દ્વારા આપવામાં આવતા પેકેટનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચ જવા પામી છે। આણંદ જિલ્લા LCBA પોલ્ટ્રી ફાર્મ પરથી બાળભોગ આહાર પેકેટ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત 6 વર્ષના બાળકો સગર્ભા માતા ધાત્રી માતા તેમજ 11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણક્ષમ આહાર માટે આહાર પેકેટ આંગણવાડી દ્વારા આપવામાં આવે છે। LCBA ટીમને રાસ અંબેરાવ રોડ ઉપરમાં ખોડિયાર પોલ્ટ્રી ફાર્મ પર ઓરડીમાં આ આહાર પેકેટ્સનો મોટો જથ્થો હોવાનું જાણવા મળતા પોલીસે રેડ કરતા બાળકોના પૂરક પોષણ માટે વપરાતી બાળશક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ સહિતના 2 લાખ ઉપરાંતની કિંમતના 3,040 પેકેટ કબજે કરી લીધા છે। વાત કરીએ તો આ આહાર પેકેટ્સ ખાસ કરીને બાળકો અને સગર્ભા માતાઓ માટે સરકાર દ્વારા અપાય છે, તો આ પેકેટ આંગણવાડીની જગ્યાએ પોલ્ટ્રી ફાર્મ પર કઈ રીતે પહોંચ્યા તે હાલ ચર્ચાનો વિષય બન્યું છે। તેમજ આ જથ્થો અહીં કયા કારણોસર લાવવામાં આવ્યો હશે એ જ નહીં, જથ્થો પહોંચાડવા પાછળ કોઈ મોટા માથાનો હાથ તો નહીં હોય ને, તેવા સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે। આમ બાળકોનો હક છીનવી પોલ્ટ્રી ફાર્મના મરઘાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે મોટા પ્રમાણમાં ઝડપાયેલા જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, તો આ આહાર પેકેટને લઈ અન્ય સંડોવાયેલા નામ ખુલે તેવી શક્યતા જણાઈ રહી છે। આ મામલે હાલ પોલીસે આરોપીને ઝડપી તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કર્યા છે। આણંદમાં LCBA આણંદની ટીમ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન ESI ઘનશ્યામસિંહ દેહાભાઈને બાતમી મળે કે એક ઈસમ પોલ્ટ્રી ફાર્મમાં પોતાનો પોલ્ટ્રી ફાર્મ છે એમાં જે બાળકોને આહાર આપવામાં આવે છે આંગણવાડીનો, એ આંગણવાડીનો આહાર પોતે રાખેલ છે। એ બાતમી આધારે LCBA ટીમ આ જગ્યાએ રેડ કરી અને જતીનભાઈ જયંતિભાઈ જાદવ રહેવાસી કઠોળ મંગળપુરા તાલુકો બોરસદ એની પાસેથી બાળશક્તિના પેકેટ નંગ 1120, પછી માતૃશક્તિના પેકેટ નંગ 1120 અને પૂર્ણાશક્તિના પેકેટ નંગ 1120, કુલ 56,000નો મુદ્દામાલ, એટલે 56,000 મળી કુલ 2,01,000નો મુદ્દામાલ, આ ત્રણેય પેકેટનો કુલ 2,01,000નો મુદ્દામાલ આ કબજે કરવામાં આવેલ છે એની પાસેથી। હવે આ ખરેખર આંગણવાડીમાં આ પોષણક્ષમ આહાર બાળકોને આપવામાં આવતો હોય છે, એ બાળકોને આપવામાં આવતો આહાર આની પાસેથી કેવી રીતે આવ્યો, એટલે એની તપાસ હવે જાણવા જોગ દાખલ કરી અને LCBA ટીમે તપાસ હાથ ધરી છે।